नमस्कार विद्यार्थी मित्रों, आप सर्वे કુશળ હશો, મજામાં હશો। આજે આપણે નામના મૂળ તત્વ ભાગ 2 ધોરણ 11 માં ઘસારાના ચેપ્ટર માં સ્વાધ્યાયના દાખલાઓ તરફ જતા હતા, ત્યારે જે મુખ્ય દાખલા નંબર 5 માં પહેલો દાખલો જોઈ રહ્યા છે। સુરેશ લિમિટેડે તારીખ 1/4/2012 ના રોજ રૂપિયા 63,600 ની કિંમતનું યંત્ર ખરીદ્યું। યંત્ર ગોઠવવાનો ખર્ચ રૂપિયા 1,000 થયો। कोई पण मिलकत खरीदता हो ने जे खर्च थाय ते जे ते मिलकत में शू करवामां आवे छे विद्यार्थी मित्रों, उमेरवामां आवे छे। तो यंत्र पड़ू केटला में 64,600 में। यंत्रनी भंगार किंमत तेना अंदाजित आयुष्यना 8 वर्ष ने अंते 14,600 अंदाजवामां आवी। कटको कटको रकम वाचता जईए तो भी समझाई जशे हो विद्यार्थी मित्रों। सी एटले के पड़तर किंमत केटली थाय छे, 63,600 प्लस 1,000 बराबर 64,600। भंगार किंमत कितनी कीधी है अपने, मतलब के स्क्रैप वैल्यू, स्क्रैप वैल्यू कितनी है 14,600। एन आयुष्य कितलू छे, एन बराबर 8 वर्ष नो छे, एटलो आपेलो हतो। अने यंत्र खरीद्यो छे कई तारीख 1/4/2012 ना रोज। कई तारीख यंत्र खरीद्यो छे 1/4/2012 ना रोज आ यंत्र खरीदवामां आव्यो हतो। વાત હવે કરે છે સાહેબ, તો વાર્ષિક ઘસારાની રકમ અને વાર્ષિક ઘસારાનો દર શોધો। કંપનીનું હિસાબી વર્ષ 31 માર્ચના રોજ પૂરું થાય છે। પ્રથમ 3 વર્ષની આ નોંધ, યંત્ર ખાતું અને ઘસારા ખાતું, ગુજરાતીમાં કહીએ તો ખતવણી કરો, યંત્ર ખાતા અને ઘસારા પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબોમાં અસર દર્શાવો। આ આપણે કરવાની જરૂર નથી, વાર્ષિક હિસાબોમાં અસર જે છે તે આપણે સિલેબસની અંદર રાખતા નથી। कंपनी दर वर्षे सरखा आपता नी पद्धतिए घसारो गणे छे। विद्यार्थी मित्रों स्पष्ट कही देवामां आव्युं छे, कई पद्धतिए सरखा आपता नी पद्धतिए घसारो गणे छे। चलो पहला तो आपणे जे बे पूछ्युं छे तो ए करी दईए। सौ प्रथम वार्षिक घसारो, सूत्र शुं हतुं याद छे, डी बराबर सी माइनस एस छेदमां एन। सी बराबर केटला छे 64,600, माइनस एस बराबर कितना छे 14,600, एन बराबर कितना आता 8, बराबर कितना आवे 62,50, कितना आवशे 62। वार्षिक घसारो 62,50 नो घसारो हशे। साहेब आपणे एक बीजो सवाल ए पूछो छे घसारानो दर, आपणे एक ऊपर आनी अगाउना लेक्चर नी अंदर चोथा दाखलामां जोयुं हतुं घसारानो दर बराबर शुं थाय। तो आम करता हता के नहीं अपने विद्यार्थी मित्रों, आर इज इक्वल टू डी इंटू 100 छेद मा सी, ऊंधू करी दीता था, रेट गोतवानो छे, रेट ऑफ आपणी जे फॉर्म्यूला हती एने फेरवी रह्या छीए साहेब। आपणे शुं करी रह्या छे, आपणी पासे जे फॉर्म्यूला हती ने एने फेरवी रह्या छे। एटले के तमे जुओ आवी रीतना आपणी पासे मूळ फॉर्म्यूला हती बराबर आर वाळो, तो ભાગાકારમાં છે અહીંયા જાય તો ગુણાકારમાં, અને આ ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે એવી ફોર્મ્યુલા મેં અહીંયા એપ્લાય કરી દીધી છે, બીજું કંઈ કર્યું નથી। તો ડી એટલે કે ડેપ્રિસિએશન કેટલો આવ્યો હતો અમારી પાસે 62,50 ઇન્ટુ 100, સી બરાબર કેટલા થાય છે આપણી પાસે 64,600। તો યંત્રનો ઘસારો કેટલો આવશે 9.674%। આ ઘસારાનો દર છે, આ બે વસ્તુ આપણને પૂછી હતી સાહેબ। હવે જે પૂછું છું ને એ તો એક સરસ વાત કરે છે, કઈ પદ્ધતિ છે, સરખા હપ્તાની પદ્ધતિ છે। કોની પદ્ધતિ છે, સરખા હપ્તાની પદ્ધતિ છે। સરખા હપ્તાની પદ્ધતિ હોય ને ત્યારે દર વર્ષે ઘસારો કેવો રહે છે સાહેબ, સરખો જ રહે છે। કેવો રહે છે, સરખો રહે છે। આપણે તો 3 વર્ષ સુધીની વાત કરી છે ને, તો તમે જુઓ સુરેશ લિમિટેડની તારીખ વિગત ખાપા ઉધાર રૂપિયા જમા રૂપિયા
ક્યારે ખરીદી આવ્યા હતા? 1/4/2012 ના રોજ. તો ચાલો એ ખરીદીની નોંધ લખવાની છે સાહેબ. આપણે 1/4/2012 ના રોજ મશીન આપણી પાસે આવે છે, યંત્ર આપણી પાસે આવે છે. અને આવે તો શું કરાય છે? ઉધાર. તો શું લખીશું? યંત્ર ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા, તે રોકડ ખાતે જમા. જોજો, મશીન હતું કેટલાનું? 64,600 નું. એમાં મૂળ કિંમત હતી 63,600 ને 1,000 રૂપિયા ગોઠવવાનો ખર્ચ હતો. બાબત જેમાં શું લખીશ? યંત્ર ખરીદી, ગોઠવવાનો ખર્ચ ચૂકવ્યો તે. રેડી? પછી સાહેબ, આનું વર્ષ પૂરું ક્યારે થશે? 31/3/2013 ના રોજ પૂરું થશે કે નહીં થાય? ઘસારો લાગશે. તો આમનું શું થાય? ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા. કેટલા રૂપિયા લખવું? 62,50. દર વર્ષે ઘસારો કેવો રહેશે? સરખો રહે છે. દર વર્ષે ઘસારો કેવો રહે છે વિદ્યાર્થી મિત્રો? સરખો રહેતો હોય છે. ચાલો, આ ઘસારો છે ને ક્યાં લઈ જવામાં આવે છે? વર્ષ પૂરું થાય ત્યારે 31/3/2013 ના રોજ નફા નુકસાન ખાતે ઉધાર, તે ઘસારા ખાતે જમા. દર વર્ષે ઘસારો કેવો રહે છે વિદ્યાર્થી મિત્રો? સરખો રહે છે. આ આપણું પ્રથમ વર્ષ અહીંયા જે છે તો શું થયું વિદ્યાર્થી મિત્રો? પૂર્ણ થયું. બીજા વર્ષે કોઈ મશીન તો આવતું નથી, પણ ઘસારો તો લાગશે કે નહીં? તો બીજું વર્ષ ક્યુ પર પૂરું થાય? 31/3/14 ના રોજ. આવું કેટલા વર્ષ સુધી ચાલવાનું છે? આપણને સ્પષ્ટ કહી દીધું હતું. કેટલા વર્ષ સુધી? 3 વર્ષ સુધી આવું રીતના ચાલવાનું છે સાહેબ. હવે તો ભાઈ પદ્ધતિ ખબર છે આપણને. કઈ પદ્ધતિ છે? સરખા આપતાની પદ્ધતિ. તો દર વર્ષે ઘસારો કેવો રહે છે? સરખો રહે છે. તો ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા. 62,50. નફા નુકસાન ખાતે ઉધાર, તે ઘસારા ખાતે જમા. 62,50. આ બીજા વર્ષનું. આવું નવું ક્યાં વર્ષનું લેવાનું? હજુ આ સેકન્ડ યર પૂરો થયો. તો આવું નવું હજુ ક્યાં વર્ષનું લેવાનું? છેલ્લા વર્ષનું લેવાનું છે સાહેબ. આપણે છેલ્લું વર્ષ એટલે કયું વર્ષ? 31/3/15. ચાલો, ત્યાં પાછો ઘસારો લાગશે. ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા. અને પાછું આ યંત્ર અને ઘસારાને ક્યાં લઈ જવાનું? નફા નુકસાન ખાતે ઉધાર, તે ઘસારા ખાતે જમા. કેટલા રૂપિયા આવ્યો? 62,50. દર વર્ષે ઘસારો કેવો રહે છે? સરખો જ રહે છે. અને છેલ્લે કુલ સરવાળો આમનો ના નિયમ અનુસાર શું કરી દેવાનો છે? કુલ સરવાળો કેટલો લખું છું? 1,02,100. કેટલો થાય છે વિદ્યાર્થી મિત્રો? 1,02,100 રૂપિયા. હવે આપણને બીજી વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો, બીજી કઈ વાત કરી હતી? યંત્ર ખાતું બનાવવાનું છે ને ઘસારા ખાતું બનાવવાનું છે. તો લખીશું, તમે જુઓ. યંત્ર ખાતું, પરંતુ કોનું છે? સુરસ લિમિટેડની ખાતા વહીમાં. ખાતું બનાવવાનું છે એટલે પ્રોપર ફોર્મેટમાં જ એનું ખાતું બનાવવું પડે છે નિયમ અનુસાર સાહેબ. શું લખીએ છીએ આપણે? ઉધાર જમા, તારીખ, વિગત, નોપા, નોંધણી પાના નંબર, રકમ રૂપિયા. તારીખ, વિગત, નોપા, રકમ રૂપિયા. સાહેબ આપણે પહેલી આમ નોંધ શું લીખી હતી? 1/4/2012.
યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે ને રોકડ ખાતે, તો યંત્ર ખાતાની કઈ બાજુ? ફક્ત આમનોની ખતવણી કરવાની છે સાહેબ. તો બેંક ખાતે અને રોકડ ખાતે 63,600 અને 1,000. તો અહીંયા કેટલા લખીશ? 31/3/2013 વર્ષ પૂરું થયું ને, તો ઘસારો લાગ્યો હતો. બીજી આમનો શું લખી દે તમે જો, યંત્ર ખાતાની કઈ બાજુ હતું? જમા બાજુ. તો શું લખીશ? ઘસારા ખાતે. કેટલા રૂપિયા ઘસારો લાગ્યો હતો? 62.50. તો ચાલો 31/3/2013 ખાતું બંધ કરી દઉં છું. શું કરી દઉં છું? 64,600 એ આપણું ખાતું બંધ થઈ ગયું. તો આ બાજુ પેલા વર્ષનો ઘસારો લાગ્યો, તો કેટલા રૂપિયા વધ્યા? એને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. કેટલા રૂપિયા વધ્યા? 58,350. તો એ પાછું ક્યાં લઈ આવશું? 1/4/2013 શું લખીશું? બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા છે? 58,350. અને 31/3/2014 ના રોજ પાછો ઘસારો લાગે છે. દર વર્ષે ઘસારો સરખો લાગે છે, 62.50. તો હવે ખાતા બંધ કરી દો, કોઈ બીજો ફેરફાર થતો નથી. ચાલો 58,350 ફક્ત આ વર્ષનું જ લેવાનું છે. હા, નીચે તો એમાંથી આ 62.50 બાદ કરી દો તો કેટલા વધે? 52,100. શું લખીશ? બાકી આગળ લઈ ગયા. અને અહીંયા શું લખીશ? 1/4/2014 બાકી આગળ લાવ્યા. કેટલી લાવીશું? 52,100. અને 31/3/15 ના રોજ પાછો ઘસારો જ લાગે છે સાહેબ. તો શું લખીશ? ઘસારા ખાતે 62.50. અને એ ખાતું બંધ કરી દઈએ. હવે બીજું કઈ વધ્યું? 52,100. 52,100 માંથી 62.50 બાદ કરી દો, બાકી આગળ લઈ ગયા. તો કેટલું આવશે? 45,850. એની પછીનું વર્ષ હોય 1/4/2015, તો શું લખાય? બાકી આગળ લાવ્યા. 45,850. બીજું કઈ કીધું? નથી. એ વર્ષની આમનું ઘસારો કરવાનું કીધો. ને બીજું કીધું તું કયું તમને? ઘસારા ખાતું. ચાલો ઘસારા ખાતું બીજા વર્ષનું બનાવવાનું કીધું હતું, ભાઈ બનાવી દઈએ આપણે ઘસારા ખાતું. ફક્ત આમ નોંધની ખતવણી કરો, બીજું કઈ કરવાની જરૂર નથી. આમ નોંધ જે તમે લખી છે ને એની ખતવણી કરો, અથવા તો મનમાં જે આમ નોંધ બોલતા આવડતી હોય અને ખ્યાલ આવી જતો હોય, આમ નોંધમાં નિપુણતા આવી ગઈ હોય વિદ્યાર્થી મિત્રો, તો ડાયરેક્ટલી પણ આ દાસ્તો થઈ જાય છે. કઈ રીતના? જો પેલા વર્ષની આમ નોંધ હતી, એમાં શું લખ્યું હતું તમે? ઘસારા ખાતે ઉધાર 31/3/2013, યંત્ર ખાતે જમા. તો અપોઝિટ યંત્ર હતું. 62.50 ઘસારો હતો. અને પાછી ત્રીજી આમ નોંધ શું લખી હતી? 31/3/15, નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. તો ઘસારા ખાતાની કઈ બાજુ? જમા બાજુ. શું લખી દઈશ? નફા નુકસાન ખાતે. કેટલા લખું? 62.50. વર્ષ પૂરું, વસ્તુ પૂરી, 62.50. બીજા વર્ષ માટે લઈએ તો બીજા વર્ષની ઘસારાની આમ નોંધ શું થતી હતી? ઘસારા ખાતે ઉધાર. તો ઘસારા ખાતાની ઉધાર બાજુ 62.50 અને યંત્ર ખાતે જમા. અને એ જ વર્ષે આપણે ઘસારો બંધ કરીને લઈ ગયા 14માં, સોરી 13માં. નફા નુકસાન ખાતે કેટલા લખી દઉં? 62.50. પાછું આ પણ બંધ કરી દઉં, 62.50. પાછું શું કરી દઈશ? 31/3/15 પાછું કોણ લખી દઈશ? યંત્ર ખાતે 62.50, 31/3/15 નફા નુકસાન ખાતે. મતલબમાં વિદ્યાર્થી મિત્રો, આપણે ખાતું બનાવવા માટે શું કરતા છીએ? ખતવણી કરીએ છીએ આમ નોંધની 62.50. એટલે બધા જ વર્ષોમાં સીધી લીટીની પદ્ધતિ છે. એટલે ઘસારો કેવો રહે છે? સરખો રહે છે, કોઈ ફેર પડતો નથી. આવું જ છે દાખલા નંબર બીજો. વાંચું છું વિદ્યાર્થી મિત્રો, જોજો. હંસા મિલ્સના
ચોપડામાં 1/4/2013 રોજ યંત્ર ખાતાની બાકી 36,000 છે. આ યંત્ર 7 વર્ષ પહેલા ખરીદવામાં આવ્યું હતું. તારીખ 31/3/2014 ના રોજ યંત્ર તેની ચોપડે કિંમત પર 30% નફા સાથે વેચી દીધો, વેચ્યું પણ છે. અને કંપની દર વર્ષે 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે. ઉપરની વિગતો પરથી જરૂરી આમ નોંધ લખો ને યંત્ર ખાતું તૈયાર કરો. સાહેબ, સીધી લીટીની પદ્ધતિ હોય ને ત્યારે મૂળ કિંમત ઉપર ગણાય, આની ઉપર ગણાય નહીં. સીધી લીટીની પદ્ધતિ છે તો હવે શું કરશું સાહેબ? 1/4/2013 ધારો કે મૂળ કિંમત કેટલી હતી? 100 રૂપિયા. 10% લેખે સીધી લીટીની પદ્ધતિ છે. કઈ પદ્ધતિ છે? 10% લેખે સીધી લીટીની પદ્ધતિ. તો 10 રૂપિયા લેખે ઘસારો થશે કે નહીં થાય? અને બીજું કીધું તું વાંચો, આ યંત્ર 7 વર્ષ પહેલા ખરીદવામાં આવ્યું હતું, એટલે ગુણ્યા કેટલા કરી દો? 7, તો બાદ કેટલા થઈ ગયા છે? 70. તો 1/4/2013 ના રોજ બાકી કેટલી આવી? 30 રૂપિયા આવી છે. 7 વર્ષ પછી આ યંત્ર તો 7 વર્ષ પહેલા ખરીદવામાં આવ્યું હતું. 7 વર્ષ પહેલા. ધારો કે મૂળ કિંમત, પડતર કિંમત કેટલી હતી? 100 રૂપિયા. માઇનસ ઘસારો, દર વર્ષે કેટલા રૂપિયા ઘસારો આવે? 10 રૂપિયા. પણ સીધી લીટી છે એટલે કેટલા થાય? 10 × 7. ઘટતી જતી હોય તો અલગ અલગ ગણવું પડે, અહીંયા એવું કરવાની જરૂર નથી. હવે પદ મૂકો, 30 કેટલા થાય? 30 × 100 છે ને. આ તારીખે બાકી કેટલી છે? તો 36,000 મૂળ કિંમત કેટલી કરો? ચાલો, 36,000 × 100/30 = 1,20,000. તો આના 10% કરો તો ઘસારો કેટલો આવ્યો? 12,000 વાર્ષિક ઘસારો આવશે. કેવો ઘસારો આવશે? વાર્ષિક ઘસારો આવશે. અને સીધી લીટીની પદ્ધતિ છે. કેવી પદ્ધતિ છે? સીધી લીટીની પદ્ધતિ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણી જે ગણતરી છે એ શરૂ થાય છે. તમે જુઓ, ફક્ત આપણે મૂળ કિંમત મેળવવા માટે તેની ગણતરી કરી હતી. તમને બાકી કઈ તારીખે આપી છે? 1/4/2013 ના રોજ. કઈ તારીખે આપી છે? 1/4/2013 ના રોજ બાકી આપી હતી કેટલી? 36,000. આનું વર્ષ પૂરું ક્યારે થાય? 31/3/2014 ના રોજ. તો ઘસારો કેટલો લાગશે? 12,000. કોણે કીધું 12,000 લાગશે? સીધી લીટીની પદ્ધતિએ કીધું આપણને. કોણે કીધું? સીધી લીટીની પદ્ધતિએ આપણને કીધું કે દર વર્ષે ઘસારો કેવો રહે છે? સરખો રહે છે. તો બાદ બાકી થઈને કેટલા આવ્યા? 24,000. અને આ જ તારીખે રકમમાં વાંચો વિદ્યાર્થી મિત્રો, 31/3/2014 ના રોજ આ યંત્ર 30% નફા સાથે પ્લસ નફો. કેટલા ટકા? 30%. તો 24,000 ના 30% કરો એટલે કેટલા આવશે? 7200. એટલે 31,200 રૂપિયા આ આપણી વેચાણ કિંમત થઈ ગઈ. કેવી કિંમત થઈ ગઈ? તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, એ વર્ષની આમ નોંધ લખવાની છે. તો પહેલા ઘસારાની આમ નોંધ લખવી પડશે. ઘસારો કેટલો હતો? 31/3/14 ના રોજ આમ નોંધ શું થાય? એની ઘસારા ખાતે ઉધાર. ઘસારા ખાતે ઉધાર કોના ચોપડામાં છે? હંસા મિલ્સની. કોની છે? મિલ્સની આમ નોંધ. કેટલા રૂપિયા ઘસારો આવ્યો? 12,000 રૂપિયા. તે યંત્ર ખાતે જમા. અને હવે આ ઘસારો છે ક્યાં લઈ જવાનો છે સાહેબ? 31/3/2014 ક્યાં લઈ જવાનો? નફા નુકસાન ખાતે લઈ જવાનો. ક્યાં લઈ જવાનો? નફા નુકસાન ખાતે ઉધાર. તે ઘસારા ખાતે જમા. કેટલા રૂપિયા? 12,000. હવે આપણે યંત્ર છે તે વેચી દીધું હતું 31/3/2014 ના રોજ. તો રૂપિયા કેટલા આવ્યા હતા બેંકમાં? આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર. યંત્ર જાય તો જમા, તે યંત્ર ખાતે જમા. ફાયદો થયો છે કે નુકસાન? ફાયદો થયો, તો નફા ખાતે જમા. તો પાછું લખવાનું, નફા નુકસાન ખાતે જમા. સાહેબ, બેંકમાં કેટલા રૂપિયા આવ્યા? 31,200. યંત્ર કેટલાનું હતું? હતું 36,000 નું. 12,000 તો ઘસારો થઈ ગયો કે નહીં? તો મશીન કેટલાનું પડ્યું રહ્યું? 24,000 નું. નફો કેટલા રૂપિયા થયો? 7200 રૂપિયા. આપણો દાખલો શું થયો અહીંયા?
પરંતુ એક બીજું કીધું હતું, યંત્ર ખાતું બનાવવાનું કીધું હતું. શું બનાવવાનું કીધું હતું વિદ્યાર્થી મિત્રો? યંત્ર ખાતું બનાવવાનું કીધું હતું. તો યંત્ર ખાતું બનાવીએ છીએ સાહેબ આપણે. ચાલો પેલા શું કીધું હતું, 1/4/2013 ના રોજ બાકી આગળ લાવ્યા. યંત્રની ઉધાર બાકી છે કેટલા રૂપિયા હતી? 36,000 રૂપિયા. એટલું જ કરો. હવે આની ખતવણી કરો. ચાલો યંત્ર ખાતું કઈ બાજુ છે? જમા બાજુ. તો જમા બાજુ શું લખી દઉં? વિરુદ્ધમાં કોણ છે? ઘસારા ખાતે 12,000 રૂપિયા. આમાં યંત્ર છે? નથી. આમાં છે? નથી. આમાં છે? છે. કેટલા રૂપિયાનું છે સાહેબ? 24,000 નું. કેટલા રૂપિયાનું છે? 24,000 નું. પરંતુ વેચ્યું છે કેટલામાં? 31,200 માં. તો આપણે જે વેચ્યું એની કારણે લખવાનું. શું લખવાનું? બેંક ખાતે 31,200 નફો થયો ને? તો નફો છે ને અહીંયા લખાય છે, જોજો. નફા નુકસાન ખાતે કેટલા રૂપિયાનો નફો થયો? 7,200 રૂપિયાનો. સરવાળા કરો, બે બાજુના સરખા થશે. 43,200 બાકી આગળ લઈ ગયા આવશે નહીં. હું કામ યંત્ર વેચાઈ જાય છે. શું થાય છે વિદ્યાર્થી મિત્રો? યંત્ર વેચાઈ જાય છે. આની જગ્યાએ તમે અહીંયા 24,000 લખો ને તો પણ સરભર થઈ જાય. 24,000 લખો તો પણ ખાતું શું થઈ જશે? સરભર થઈ જશે. એટલો જ ફરક હોય છે આ બધાની વચ્ચે. બાકી બધું વસ્તુ કેવી હોય છે વિદ્યાર્થી મિત્રો? સરખી હોય છે. પરંતુ એક વસ્તુ યાદ રાખજો, આમાં મૂળ કિંમત પર ઘસારો ગણાય છે, એટલા માટે થોડુંક રિવર્સ જવું પડ્યું હતું. 7 વર્ષ અગાઉનું મશીન હતું એટલા માટે. આનું અનુસંધાન રાખી દરેક વિદ્યાર્થી મિત્રો આવા જે કોઈ સ્વાધ્યાય ઉદાહરણમાં દાખલાઓ હોય એ જાતે કરવાનો પ્રયાસ કરશે, અને સાથે આને લગતા કોઈ મુદ્દાઓ હોય, આવા ઉદાહરણો હોય તો એ જાતે કરવાનો પ્રયાસ કરી અને આમાં નિપુણતા મેળવવાનો સ્વાધ્યાયના દાખલા કરવાનો પ્રયાસ કરશે. આજના લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.